જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. જામનગરની બાજુમાં મોટી ખાવડી ગામે વિનાયક પેટ્રોલ પંપની બાજુમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારા સામે સૂત્રોચ્ચાર કરી કર્યું વિરોધ પ્રદર્શન. જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયાના અધ્યક્ષસ્થાને વિનાયક પેટ્રોલ પંપની બાજુમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અસભ્ય વધારાની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારીમાં અનેક પરિવારો બેહાલ થઈ ગયા છે અને રોજગારી પણ છીનવાઈ ગઈ છે. આવા કપરા સંજોગોમાં સરકારના અણઘડ વહીવટથી સમગ્ર ભારતની પ્રજા જીવવું દુષ્કર બની ગયું છે. તેના વિરોધમાં આજરોજ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરી સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન કેપી બતવાર તથા પ્રદીપસિંહ વાડા, જામનગર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઇસ્માઇલભાઈ ખીરા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ભરતસિંહ જાડેજા, લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણસિંહ જાડેજા, એડવોકેટ રશીદભાઈ ખીરા, અનિલભાઈ વાઘેલા તથા જામનગર તાલુકા પંચાયતના અમિતભાઈ સોનાગરા, જામનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, રાહુલસિંહ ચુડાસમા, જીતેન્દ્રસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ચંદ્રદીપસિંહ જાડેજા, જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના મંત્રી સિદ્ધરાજ સિવાડા, જામનગર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમે સત્યની સાથે. પ્રજાને મોટો ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં રોજ જે વધઘટ ભાવો થાય છે એ ભાવ સીધો પ્રજાને લાભ કરતા નીવડશે. આવા રૂપકડા નામ આપી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને સમગ્ર ભારતમાં જે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે કેન્દ્ર સરકાર અને આ પેટ્રોલિયમ ઉત્પાદન કરતી કંપનીઓ, તેની સામે આજે સમગ્ર ભારત મધ્યમ વર્ગ ન લૂંટાય તેમના ભાવથી ખેડૂતોની, ટ્રાન્સપોર્ટરોની અને તમામ મધ્યમ વર્ગની ઉંમર જ્યારે તૂટી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષે આજે આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.